વિદ્યાર્થી મિત્રો ધાર્મિક સામાજિક જાગૃતિ પાઠ એક ધોરણ આઠ બીજું સત્ર હવે ધાર્મિક અને સામાજિક જાગૃતિમાં આપણે જોઈશું કે ઓગણીસમી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો સંકુચિત અને કુપમંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ સ્થિતિ બદતર હતી બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા આમાં રાજા રામ મોહનરાય સૌપ્રથમ હતા એટલે ઓગણીસમી સદી એટલે કે ઓગણીસમી સદી તો કે અઢારસો થી ઓગણીસો ની વચ્ચેના જે વર્ષો છે એને ઓગણીસમી સદી કહેવાય એમાં ભારતીય સમાજ કયા કયા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો તો અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો અને જ્ઞાતિ પ્રથા હવે એમાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ બદતર હતી એમાં બાળકી જેના ઘરે વધારે છોકરીઓ હોય અને કાં તો છોકરી જોઈતી ન હોય તો દૂધને ઉકાળવામાં આવે અને ઉકાળતા દૂધમાં એ છોકરીને તાજી જન્મેલી છોકરીને નાખવામાં આવે અને એ કરીને મારી નાખે એટલે એને દૂધ પીતી કરતું કરવાનો રિવાજ કહેવાતો હવે સતી પ્રથા એટલે કે જેનો પતિ મરી ગયો છે એની પાછળ બળીને મરી જવું એની પાછળ મરી જવું એટલે સતી પ્રથા અને વિધવા વિહાર નિષેધ પહેલા બાળ લગ્ન બહુ જ થતા હતા એટલે ઘણી વખત નાનપણમાં જ એનો પતિ મરી જાય

બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો રાજારામ મોહનરાયનું લગ્ન બાળપણમાં થયું હતું વળી તેમના ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થયા આ ઘટનાએ રાજા રામ મોહનરાયને ખૂબ અસર કરી તેમણે સતી પ્રથા બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા તેમણે ઈસ્વીસન અઢારસો એકવીસમાં માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન અઢારસો બાવીસમાં માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા ઈસવીસન અઢારસો અઠ્યાવીસ માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજારામ રામ મોહન રાયે કોલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હવે આપણને પૂછાય આ ટૂંકા ટૂંકા પ્રશ્નો જો આપણે યાદ રાખીએ તો એક આખી દેના પરથી આપણે બનાવીને લખી શકીએ તો રાજા રાજારામ મોહનરાયનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો કે એનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો હવે એમણે કયા કયા રિવાજોનો ઉગ્ર વિરોધ કર્યો હતો સતી પ્રથા બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હવે રાજા રામ મોહનરાયે કયા કયા સમાચાર પત્રો ક્યારે અને કઈ ભાષામાં ચાલુ કર્યા હતા તો ઈસવી સન અઢારસો એકવીસમાં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવી સન અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાતુલ ઉલ અખબાર હવે બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી અને ક્યારે કરી તો રાજા રામ મોહનરાય ઈસવી સન અઢારસો કરી હવે રાજા રામ મોહનરાય કોલકત્તામાં કઈ કોલેજની સ્થાપના કરી તો હિન્દુ કોલેજની સ્થાપના કરી હવે રાજારામ રામ મોહનરાય વિશે આગળ તેમણે અખબારી વાણી સ્વાતંત્રત શ્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી તેના પરિણામે ઈસવી સન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો આમ રાજારામ મોહન રાયે ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અને કેસ બાબતે રાજા રામ રાયને ઈસવી સન અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં ફાળો આપ્યો ધર્મના જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા હવે રાજા રામ મોહનરાય વિશે તો કે કઈ કઈ બાબતોને ન્યાયતંત્રથી અલગ રાખવા બ્રિટિશ સરકારને તેમને ભલામણો કરી તો અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર શ્રી સ્વાતંત્ર વ્યક્તિ સ્વાતંત્ર અને કારોબારથી સ્વતંત્ર રાખવા માટે બ્રિટિશ એને ભલામણ કરી હવે રાજા રામ મોહનરાય એવી કઈ પ્રથા હતી તો કે એના વિરોધમાં ઝુંબેશ ચલાવ્યો સતી પ્રથા તો એમના મગજમાં આ બીજ એમની જરા ભાઈ મરી ગયા એની પાછળ એમની ભાભી સતી થયા ત્યારથી એમના મનની અંદર આનો વિરોધ કરવાના વિચારો જાગતા હતા હવે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોને ગળ્યો અને ક્યારે ગળ્યો તો એ સીઝન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે ગળ્યો હવે રાજારામ મોહનરાય ઇંગ્લેન્ડ કેમ ગયા અને ક્યારે ગયા તો દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અને કેસ બાબતે રાજારામ મોહન રાયને ઈસવી સન અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા હવે રાજા રામ મોહન રાયનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું હતું તો ઈસવી સન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોન મુકામે તેમનું અવસાન થયું હવે આપણે નવજાગૃતિના એક જે નવજાગૃતિમાં મહત્વનો ફાળો લાવનાર હતા રાજા રામ મોહન રાય વિશે જોયું હવે આપણે આગળ જોઈશું હવે બીજા નંબરમાં આવે છે દયાનંદ સરસ્વતી તો દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગીતા સમજાઈ તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો અને પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો કોઈ ઉલ્લેખ નથી થયો નથી તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો હવે આપણને પૂછી શકે કે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો કે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો હવે તેમને સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો તો એને દેશમાં કેટલા વર્ષ સુધી પરિભ્રમણ કરી અને યોગ અભ્યાસ કર્યો તો કે વર્ષ હવે સંન્યાસ લઈ મથુરામાં તેઓ કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો તો સ્વામી વીરજાનંદ હવે તેમણે લોકોને કયો બોધ આપ્યો તો કે વેદો તરફ પાછા વળો હવે પહેલા જ્યારે અંગ્રેજો આપણા ભારતમાં આવ્યા હતા ત્યારે એ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા અને વેપાર કરવા માટે આવ્યા હતા એટલે અમુક લોકોને લાલચ આપી ધમકાવીને પણ ખ્રિસ્તી ધર્મ અપનાવતા હતા એટલે તમારા વેદો એવું કહેતા કે તમારા વેદોનું તમે જ્ઞાન મેળવો વેદો તરફ પાછા વળો એટલે કે તમારી સંસ્કૃતિ તમારા ધર્મની અંદર પાછા વળો તમારો ધર્મ જે અપનાવેલો છે બીજો ધર્મ જે અપનાવે છે એ મૂકી અને તમારો જે પોતાનો ધર્મ છે એ અપનાવો એટલે એમને કીધું કે વેદો તરફ પાછા વળો અને તેમણે કયા ગ્રંથની રચના કરી તો કે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી અને બીજો કયો બોધ આપ્યો તો કે એકેશ્વરવાદ એકેશ્વરવાદ એટલે કે બધા એક જ છે ચલો દયાનંદ સરસ્વતી હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ કરી શરૂ કરી જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મૂક્યા સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બેમાં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને શિક્ષણ આપવામાં આવતું હતું હવે આપણને પૂછી શકે કે દયાનંદ સરસ્વતી કઈ ભાષામાં બોધ આપતા તો કે હિન્દી ભાષામાં દયાનંદ સરસ્વતીએ કયા સમાજની સ્થાપના કરી અને ક્યારે તો એમને આર્ય સમાજની સ્થાપના કરી અને ઈસવીસન અઢારસો માં હવે આર્ય સમાજનો પ્રચાર કયા કયા રાજ્યોમાં થયો લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાત હવે એમને આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી તો કે શુદ્ધિ ચળવળ સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પાછી આ સંસ્થાની એટલે કે આર્ય સમાજ સંસ્થાની પ્રવૃત્તિઓ કોને ચાલુ રાખી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત લાલા લજપતરાયે ચાલુ રાખી હવે સ્વામી શ્રદ્ધાનંદે હરદ્વાર પાસે કયું ગુરુકુળ ક્યારે સ્થાપ્યું કે કાંગડી ગુરુકુળ ઓગણીસો ને બેમાં ગુજરાતમાં વડોદરામાં કઈ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું તો આર્ય કન્યા વિદ્યાલય બરાબર હવે તેમાં કયું શિક્ષણ આપવામાં આવતું શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું હવે આપણે રાજારામ મોહન અને દયાનંદ સરસ્વતી હવે આપણે આગળ જોઈશું રામકૃષ્ણ પરમહંસ તો કે રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામાર પુકુર ગામમાં થયો હતો તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ તો કે રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં અને ક્યાં થયો હતો તો કે બંગાળના હુગલી જિલ્લાના કામારકુકુર ગામમાં થયો હતો હવે રામકૃષ્ણ પરમહંસ એ કોના ભક્ત હતા તો કે કાલી માતાના હવે કયા કયા સામાજિક સુધારકો ને તેમની સાથે મુલાકાત થઈ હતી તો કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી હવે આપણે આગળ જોઈશું સ્વામી વિવેકાનંદ તો કે સ્વામી વિવેકાનંદ તો કે નરેન્દ્રનાથ દત્ત એટલે સ્વામી વિવેકાનંદના બાળપણનું નામ નરેન્દ્ર હતું એ શ્રી સન અઢારસો તેસઠમાં એમનો જન્મ થયો હતો અને ઓગણીસો બેમાં એમનું મૃત્યુ થયું હતું નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા સ્વામી વિવેકાનંદ લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં ઈશ્વરના જ દર્શન કરવાનો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે જ શ્રદ્ધા જાગૃત કરી તેમણે ઈસવી સન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી તો રા સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા તો રામકૃષ્ણ પરમહંસના પછી સંન્યાસ ધારણ કર્યા પછી એમણે કયું નામ ધારણ કર્યું સ્વામી વિવેકાનંદ પણ એમનું બાળપણનું નામ કયું હતું તો નરેન્દ્ર એનો જન્મ અઢારસો ત્રેસઠ અને એમનું મૃત્યુ ઓગણીસોને બે તો એમણે ભારતના યુવાનોને શોબોધ આપ્યો તો કે ભૂતકાળ પ્રત્યે ગૌરવ અનુભવવું અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરવી હવે એમણે અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી ક્યાં અને ક્યારે આપી હતી તો ઈસવીસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટસ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો નું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદે ઈસવી સન અઢારસો સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે આ મિશનની શાખાઓ ભારતમાં અને વિદેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે હવે પોતાની ભારતીય સંસ્કૃતિનો ફેલાવો તેમણે કયા કયા દેશમાં કર્યો તો કે યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન અને જાપાન હવે લોકોને ભારતીયોને કઈ સૂત્ર આપ્યું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાં સુધી તમે તમારા લક્ષ્યમાં ન પહોંચી શકો તમારે જે ધારો કે બનવાનું છે તમારે જેમાં સફળતા મેળવવાની છે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી એની પાછળ લાગ્યા રહો સ્વામી વિવેકાનંદે ગુરુના નામ પરથી બેલુરમાં કયા મઠની સ્થાપના કરી તો કે રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી કયા સૂત્રનો નો મિશને અમલ કર્યો તો કે જનસેવા એ જ પ્રભુ સેવા હવે આપણે આ ભાગ એકની અંદર રાજારામ મોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે નવજાગૃતિમાં આપણા ભારતીય ઓગણીસમી સદીમાં ભારતમાં જે અનિષ્ટો ફેલાવ્યા હતા અને ભારતના લોકો જે બીજો ધર્મ અપનાવતા હતા અને વધારે કુરિવાજો ફેલાયા હતા એના પ્રત્યે જાગૃતિ મેળવવા અને લોકોને જાગૃત કરવા અને જે ભારતીય સંસ્કૃતિ લોકો ભૂલી ગયા છે એને એ એના એમાં ઉજાગર કરવા માટે એમને ખૂબ જ પ્રયત્નો કર્યા હતા એ આપણે આ ભાગ એકમાં જોયું હવે આ નીચેનું છે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ એ આપણે ભાગ બેમાં જોઈશું એમાં પારસી સમાજ જ્યોતિબા ફૂલે અને ઠક્કર બાપા એ વિશે આપણે ભાગ બેમાં જોઈશું આ ભાગ એક જોવો અને પાઠને સમજવાનો પ્રયત્ન કરવો જેથી તમારું જ્ઞાન અને વિષય વસ્તુની સમજ મેળવી શકાય